નમસ્કાર, સત્તાની શતરંજમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીના આડે લગભગ હવે 100 દિવસો બાકી છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આ ચૂંટણી જીતવા માટેના આયોજનોની પણ શરૂઆત થઈ ગઈ છે. ભાજપે એક તરફ 150 બેઠકો જીતવાનો નારો આપ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહ અને નરેન્દ્ર મોદી વગર આ ચૂંટણીમાં જીત માટે આયોજનોની શરૂઆત કરી દીધી છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી જેના કારણે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે મતદારોને અસર કરી શકે છે. યુવા નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં 2 વર્ષ પહેલા આ આંદોલન શરૂ થયું. પાટીદાર સમાજે હાર્દિક પટેલની આગેવાની સાથે અનામત માંગી અને સમયાંતરે આંદોલન ઉગ્ર બન્યું. રાજ્યમાં હિંસક બનાવો થયા. પરિસ્થિતિ એટલી વણસી કે મહિનાઓ સુધી રાજ્યમાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની રહી. આ આંદોલન બાદ પાટીદાર સમાજ ભાજપની સાથે છે કે ભાજપને વિરુદ્ધ, તે આ વિધાનસભાની ચૂંટણીમાં મોટી અસર કરશે. ઉના દલિત કાંડ. ઉનામાં ગૌમાંસની હેરફેરના નામે દલિત યુવાનોને માર મારતો એક વિડીયો વાયરલ થયો અને આ ઘટનાના રાજ્યમાં મોટા પડઘા પડ્યા, એટલે સુધી કે આ મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો, જે બાદ દલિત વોટ બેંક પણ આગામી ચૂંટણી માટે મહત્વની બની છે. ઓબીસી એકતા મંચનું આંદોલન. એક તરફ પાટીદાર અને દલિત આંદોલનની વચ્ચે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઓબીસી એકતા મંચ રચાયું. અલ્પેશ ઠાકોરે પણ દારૂબંધીના નામે જીએમડીસી ગ્રાઉન્ડમાં શક્તિ પ્રદર્શન કર્યું. ખેડૂતોને સાથે લઈને પણ અલ્પેશ ઠાકોરે રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યા, ત્યારે પાટીદાર દલિત વોટ બેંકની સાથે સાથે ઓબીસી મત બેંક પણ ભાજપને સાથ આપશે કે કોંગ્રેસ પર પસંદગી ઢોળશે તે આ ચૂંટણીમાં જાણવા મળશે. ખેડૂતોનો વિરોધ. તો બીજી તરફ કપાસના ટેકાના ભાવ, દૂધના ભાવ જેવા વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો પણ રાજ્ય સરકાર સામે બાંય ચઢાવી ચૂક્યા છે. છેલ્લા 1.5 વર્ષમાં યોજાયેલા કૃષિ મેળામાં રાજ્ય સરકારના પ્રધાનોએ પણ ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં પૂર. ફક્ત આંદોલનો જ નહીં, પરંતુ માત્ર 2 વર્ષના ગાળામાં ઉત્તર ગુજરાતમાં આવેલા પૂરને પગલે પણ રાજ્યમાં સ્થિતિ કફોડી બની. પૂરના પાણીએ તારાજી સર્જી, અનેક લોકોના મોત થયા, કરોડોનું નુકસાન થયું. રાજ્ય સરકારે તાકીદે પગલાં લીધા. પહેલા આનંદીબહેન સરકાર અને પછી રૂપાણી સરકારે પણ આ જ પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. ભાજપનું નવું નેતૃત્વ. રાજ્યમાં સર્જાયેલી કેટલાક રાજકીય પરિસ્થિતિ વચ્ચે નરેન્દ્ર મોદીની વિદાય બાદ રાજ્યનું સુકાન સંભાળનાર તત્કાલીન સીએમ આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું અને હાઈકમાન્ડે વિજય રૂપાણી પર પસંદગી ઢોળી, તો પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીને કમાન સોંપાઈ. આ નવા નેતૃત્વ સાથે ભાજપ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું. એક તરફ કોંગ્રેસ જીતની તક શોધી રહી છે, પરંતુ કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા રાજીનામું આપી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ ચૂંટણીમાં ઝંપલાવશે. આ તમામ મુદ્દાઓ 14મી વિધાનસભાની ચૂંટણીમાં અસર કરશે. આ ઉપરાંત નાના મોટા અનેક રાજકીય મુદ્દાઓ છે જે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહત્વના બની રહેશે. આ તમામ મુદ્દાઓ વચ્ચે જનતા સાથે તાલમેલ સાધીને ભાજપ અને કોંગ્રેસ બંને મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને હવે બસ રાહ જોવાઈ રહી છે ચૂંટણીની.
ભારતીય જનતા પાર્ટીને સત્તાના સ્થાને બિરાજમાન કરાવવામાં જો કોઈ જ્ઞાતિનો સૌથી વધારે ફાળો હોય તો તે હતા પાટીદાર. કહેવાય છે કે પાટીદારોના મતના કારણે જ ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈ પટેલને પોતાના પ્રથમ મુખ્યપ્રધાન બનાવ્યા હતા અને કોંગ્રેસની ખામ થિયરીથી કંટાળીને જ ગુજરાતના પાટીદાર લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા હતા અને છેવટ સુધી રહ્યા પણ હતા. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આ જ પાટીદાર વોટ બેંક તેમના માટે સૌથી મોટું ભયસ્થાન છે. પાટીદારોના મતથી બનેલી સરકાર, પાટીદાર મહિલા મુખ્યપ્રધાન, તેમ છતાં પણ પાટીદારોએ અનામત આપવાની બિનબંધારણીય માંગ સાથે આંદોલન શરૂ કર્યું. શરૂઆતમાં ભાજપને વફાદાર પાટીદારોના આંદોલનના નેતા તરીકે કોઈ હતું નહીં. ભાજપના નેતાઓ પણ આશ્વસ્ત હતા કે આંદોલન મેનેજ થઈ જશે, પરંતુ આંદોલનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની એન્ટ્રી થઈ. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી હાંસિયામાં ધકેલાતું ગયું અને પાસના નેતા તરીકે 23 વર્ષીય યુવાન હાર્દિક પટેલનો ઉદય થયો. એક પછી એક કાર્યક્રમો પાસ દ્વારા અપાતા ગયા. યુવાઓના હાથમાં આંદોલનની કમાન આવી અને સરકારની મુશ્કેલીઓ વધતી ગઈ. સુરતમાં પાસની વિશાળ રેલી અને હાર્દિકના સ્વાગતથી સરકારને ખતરાની ઘંટડી સંભળાવા લાગી. પરંતુ ભાજપના વફાદાર પાટીદારો વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારના હાથ બંધાયેલા હતા. સરકારની મંજૂરી વગર જિલ્લે જિલ્લે પાસની રેલી યોજાવાની શરૂઆત થઈ. અમદાવાદમાં મહારેલીનું આયોજન ગોઠવાયું. જીએમડીસી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમ અંગે આનંદીબેન સરકારે પણ નમતું જોખ્યું. પાટીદારો માટે ટોલ ટેક્સ માફ કરવામાં આવ્યો. પોલીસને પણ શાંત રહેવાની સરકારી સલાહ મળી. જીએમડીસીમાં મળેલી પાસની ઐતિહાસિક રેલીએ ગુજરાતના રાજકારણની બદલાતી દિશાના એંધાણ આપ્યા. સરકાર તરફી પાટીદારોની વગ વાપરી આંદોલનકારીઓને શાંત પાડવાના સરકારના પ્રયત્નો એળે ગયા, કારણ કે આંદોલનકારી યુવા પાટીદાર નેતાઓ કોઈ વાતે માનતા જ નહોતા. જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી બાદ મુખ્યપ્રધાન આવેદન સ્વીકારવા આવે તે સાથે હાર્દિક પટેલ સાથીઓ સાથે ધરણા પર બેઠો અને સાંજે મેદાનની લાઇટો બંધ થઈ અને અચાનક શાંત રહેલી પોલીસે લાઠીઓ વીંઝવાની શરૂઆત કરી અને પાટીદાર આંદોલન હિંસક બનવાની સાથે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયું. સરકારે સવર્ણ આયોગ રચવાની જાહેરાત કરવાની સાથે શિક્ષણમાં સવર્ણ વિદ્યાર્થીઓને સહાય આપવાની પણ યોજનાઓ જાહેર કરી, પરંતુ જીએમડીસી મેદાનમાં લાઠીચાર્જના હુકમ આપનારને જનરલ ડાયરનું બિરુદ આપવાની સાથે પાસના નેતાઓએ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જીદ પકડી. પાસના કન્વીનરોને સમજાવવાની વાત હોય કે તેમની અંદર ફાટફૂટ પાડવાની વાત હોય, સરકારના પ્રયત્નો સફળ ઓછા થતા અને નિષ્ફળ વધારે જતા હતા. પાટીદાર અનામત આંદોલન પાછળ ભાજપના જ કેટલાક નેતાઓ હોવાનો ગણગણાટ જોરશોરથી ગુંજવા લાગ્યો હતો અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે નાટ્યાત્મક રીતે રાજીનામું આપી દીધું. આનંદીબેનના ગયા પછી ફરી એકવાર ભાજપમાં રાજકીય ડ્રામા થયો. પ્રભારી દિનેશ શર્મા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નવા મુખ્યપ્રધાન નિમવાની સત્તા લઈને આવ્યા. પાટીદારોને સાથે રાખવા પાટીદાર મુખ્યપ્રધાન બનાવશે તેવી અટકળો વચ્ચે નીતિન પટેલ લગભગ નિશ્ચિત મનાતા હતા. આનંદીબેન પણ નીતિનભાઈની તરફેણમાં હતા, પણ કમલમ ખાતે લાંબી ચાલેલી મીટિંગમાં વિજય રૂપાણીના નામની જાહેરાત થઈ. આનંદીબેનના ચહેરા પર તે સમયે નારાજગી પણ દેખાઈ. પાટીદાર મહિલાનું મુખ્યપ્રધાન પદ ગયા બાદ પાટીદાર નેતા સાથે દગો થયો તેવો પ્રચાર પણ વહેતો થયો. પાટીદારોની ભાજપ પ્રત્યેની નારાજગીમાં દુઃખનું ઓસડ દહાડા એ કહેવત સાચી ન પડી. દિવસો જવાની સાથે પાટીદારો આંદોલન હજુ પણ ભૂલ્યા નથી. પાટીદાર અનામતની માંગ પાસના કન્વીનરો આજે પણ કરી રહ્યા છે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં એડમિશન અને સરકારી નોકરી મેળવવામાં અનામત ન મળવાના કારણે પાટીદાર યુવાનો પાછળ રહી જવાની લાગણી આજે પણ યથાવત છે. કોંગ્રેસે પહેલા આ મુદ્દે આભડછેટ રાખ્યા બાદ હવે ખુલ્લેઆમ તરફેણ કરવાની શરૂઆત કરી દીધી છે. પાસના નેતાઓની કોંગ્રેસ સાથેની નજદીકી વધી રહી છે. પંચાયતોની ચૂંટણીમાં ભાજપને પાટીદાર પાવરનો પરચો મળી ગયો છે. લાગણીશીલ પાટીદાર પ્રજાને મનાવવા ભાજપ પ્રયત્નશીલ છે, તો કોંગ્રેસે 20% આર્થિક અનામત આપવાની જાહેરાત કરી પોતાનો મનસૂબો જાહેર કરી દીધો છે. ત્યારે પંચાયત બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પાવર જે પક્ષને રોશની આપશે તે ઝળહળશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. સત્તાની શતરંજમાં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે તે નિશ્ચિત છે. સત્તા પક્ષ ભાજપે અનેક મોરચે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં લડવું પડશે તે પણ નિશ્ચિત છે. અને આ મોરચાઓમાંથી એક છે જાતિગત સમીકરણો સાચવવા. કારણ કે પાટીદાર વોટ બેંકની સાથે સાથે આ વખતે ઓબીસી વોટ બેંક પણ સરકારથી નારાજ દેખાઈ રહી છે. ગુજરાતમાં પાટીદારોએ અનામત આપવાની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું. સરકાર હજુ પાટીદાર આંદોલન વિશે વિચારે ત્યાં જ પોતાને મળતી અનામતમાં કોઈને ભાગ નહીં આપીએ તેવા નારા સાથે ઓબીસી સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે સરકાર સામે રણશિંગ ફૂંક્યું. અલ્પેશ ઠાકોરે સમાજને હાકલ કરી અને મોટી સંખ્યામાં સમાજ જોડાઈ ગયો. ઓબીસી આંદોલનને વેગ મળવો સ્વાભાવિક હતો, કારણ કે ગુજરાતમાં સરકાર ભાજપની હતી. પાટીદારોના શરૂ થયેલા અનામત આંદોલનમાં પાટીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સરકાર કૂણું વલણ દાખવે તેવો ચણભણાટ પણ હતો. ક્યાંક ભાજપને મત આપતા પાટીદારોને તેમની માગણી પ્રમાણે સરકાર અનામત આપી દે તો? કંઈક એવો ડર ઓબીસી સમાજને સતાવે તે પણ સ્વાભાવિક હતું. હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદારોના શક્તિ પ્રદર્શનની સાથે ઓબીસી સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઓબીસી સમાજે પણ પોતાની એકતાનું પ્રદર્શન શરૂ કર્યું. હાર્દિકની સરખામણીએ પિતાનો રાજકીય વારસો ધરાવતા અલ્પેશે આંદોલન માટે ઠાવકો અભિગમ અપનાવ્યો હતો. અનામતમાં કોઈને ભાગ નહીં આપીએ તેવા હુંકાર સાથે તેણે સમાજમાં વ્યાપેલા દારૂના દૂષણને ડામવા પણ આંદોલન શરૂ કર્યું, જેમાં દારૂના અડ્ડા પર જનતા રેડ રાજ્યભરમાં વ્યાપક રીતે થવા લાગી. સરકારના કહ્યામાં ન રહેતા પાસના કન્વીનરો સામે સરકારને પણ અલ્પેશના રૂપમાં હથિયાર મળ્યું. ઓબીસી સમાજનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શક્તિ પ્રદર્શન થયું, જેમાં ટોકન ભાડે ગ્રાઉન્ડ આપવા સાથે ઓબીસી સંમેલનમાં મુખ્યપ્રધાનનો સંદેશો પણ પ્રસારિત કરવામાં આવ્યો. પાટીદાર નેતાઓ માટે પણ ઓબીસી સમાજે શરૂ કરેલું આંદોલન અનપેક્ષિત હતું. ઓબીસી અને આદિવાસી વોટ બેંક કોંગ્રેસ તરફી હોવાનું ગુજરાતની ચૂંટણીઓમાં આવતા પરિણામો પરથી સ્વાભાવિક સાબિત થતું હતું. કોંગ્રેસ માટે ધર્મસંકટ ઉભું થયું, જેમાં પાટીદારોને સમર્થન આપવાથી ઓબીસી વોટ બેંક નારાજ થવાનો ભય હતો. તો ભાજપની પણ તેવી જ સ્થિતિ હતી. સરકારે દારૂબંધી અંગે કડક કાયદો બનાવ્યો. વેચનાર સાથે પીનારને પણ આકરી સજાની જોગવાઈ કરતો કાયદો બનાવી ઓબીસી વોટ બેંક અંકે કરવાનો ભાજપનો પ્રયાસ થયો. ઓબીસી મતો પર પ્રભાવ ધરાવતા કોંગ્રેસના નેતા શંકરસિંહનો ઓબીસી આંદોલનમાં મહત્વનો રોલ રહ્યો હતો. જો કે વિધાનસભાની ચૂંટણી ટાણે જ શંકરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોરની નિકટતા વધી રહી છે. અમે તો અમારી જમીન ક્યારના તૈયાર કરી રહ્યા છીએ. બૂથ મેનેજમેન્ટ અમારું છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. અમારી ગ્રામ સમિતિ ઓલરેડી તૈયાર હતી. આજે ગુજરાતની 108થી વધારે વિધાનસભાઓ સુધી અમે પહોંચી ગયા છીએ અને ગુજરાતના 12,000થી વધારે ગામડાઓમાં અમારી સમિતિઓ અસ્તિત્વમાં આવી ચૂકી છે. કોંગ્રેસે અલ્પેશ સહિતના ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપવાની પણ ખાતરી આપી છે તેવું રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પણ અલ્પેશ અને કોંગ્રેસ વચ્ચે રંધાઈ રહ્યું હોવા અંગે જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે પાટીદારોની ભાજપ પ્રત્યેની નારાજગી સાથે કોંગ્રેસની પરંપરાગત મનાતી ઓબીસી વોટ બેંક આ ચૂંટણીમાં કોંગ્રેસને વફાદાર રહેશે તે આશાએ કોંગ્રેસના નેતાઓને હાલ અચ્છે દિન આને વાલે હૈના સપના દેખાઈ રહ્યા છે. સત્તાની શતરંજમાં સમય વધુ એક બ્રેકનો. જ્યારે જ્યારે પણ ચૂંટણીના પડઘમ વાગતા હોય છે ત્યારે જાતિગત રાજકારણના સમીકરણો પણ રચાતા હોય છે. કોઈ પણ પક્ષની હાર કે જીત માટે આ સમીકરણ ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે. જો કે આ સિવાય પણ અન્ય એક સમીકરણ રચાય છે જે સત્તા પક્ષ માટે નુકસાનકારક અને વિપક્ષ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે છે એન્ટી ઇન્કમ્બન્સી. ભાજપને પણ ક્યાંક ને ક્યાંક આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સીનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા 2 દાયકાથી ગુજરાતની વિવિધ સત્તાઓ પર કબજો જમાવીને બેઠેલો ભાજપ પ્રથમવાર બેકફૂટ પર જણાઈ રહ્યો છે. 20 કરતા વધુ વર્ષથી એક ચક્રી શાસન છતાંય ભાજપને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સીનો ડર સતાવી રહ્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 15 વર્ષથી સત્તામાં રહેલી કોંગ્રેસ એન્ટી ઇન્કમ્બન્સીનો ભોગ બની ચૂકી છે.
ગુજરાતમાં પણ ભાજપને આ સ્થિતિનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એમાં અત્યારે ગુજરાતમાં એક એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે, શાસન વિરોધી વલણ દેખાય છે, જેમાં પાટીદારો, ઓબીસી, દલિત, ખેડૂતો, ફિક્સ પગારવાળાઓ એ બધા નારાજ છે. હવે આ જે અસંતોષના જુદા જુદા છૂટા છવાયા કારણો છે એને કોર્ડિનેટ કરનાર જો કોઈ મળી આવે તો એવું બને કે શાસન વિરોધી મોજું એક બહુ પાવરફુલ બની જાય અને કોંગ્રેસને આ મોજાનો લાભ મળે. એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એટલે કે શાસન વિરોધી લહેર. સામાન્ય રીતે જે તે સ્થળે લાંબા ગાળા સુધી કોઈ પક્ષની સરકાર હોય અને પ્રજા પણ એક જ પક્ષના શાસનથી કંટાળી હોય, પક્ષના કેટલાક નેતાઓ વિરુદ્ધ પ્રજામાં લાગણી હોય અને ચૂંટણી સમયે શાસન વિરોધી લહેર ઉઠે તેને એન્ટી ઇન્કમ્બન્સી તરીકે ઓળખાય છે. શાસક પક્ષ ભાજપને હાલ કંઈક આવી જ સ્થિતિનો ભય સતાવી રહ્યો છે. પ્રથમ વખત એવું છે કે ભાજપનો સૌથી મોટો સમર્થક પાટીદાર વર્ગ તેની સામે પડ્યો છે. રાજ્યમાં જ્ઞાતિ આધારિત સૌથી વધુ વસ્તી એટલે કે બહુમતી ધરાવતા પાટીદારોએ ભાજપની વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે, જ્યારે ઓબીસીમાં સમાવિષ્ટ વિવિધ જ્ઞાતિઓ પણ ગુજરાતમાં ભાજપથી નારાજ છે. અનામત બાબતે ભાજપના અસંદિગ્ધ વલણથી ઓબીસી મતદારો પણ તેનાથી આશ્વસ્ત નથી. આ વખતે ભાજપ વિરુદ્ધ માત્ર લઘુમતી જ નહીં પરંતુ બહુમતી સમાજના પણ વિવિધ વર્ગો દેખાઈ રહ્યા છે, ત્યારે જ્ઞાતિ અને વર્ગ આધારિત સમીકરણોમાં પ્રથમ વખત ભાજપનું પલડું હલકું જણાઈ રહ્યું છે. અને છેલ્લા બે વર્ષ દરમિયાન જે ગુજરાતમાં આંદોલનો થયા છે, પાટીદાર આંદોલન, અલ્પેશ ઠાકોરનું આંદોલન, જિગ્નેશ મેવાણીનું આંદોલન, એને કારણે તમામ વર્ગમાં જે અસંતોષ ઊભો થયો છે એનો પણ ભાજપને ગેરલાભ થવાનો છે, ભાજપને નુકસાન થવાનું છે. અને અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ ધીમે ધીમે ચૂંટણી સુધીમાં તો ઘણી બગડશે ભાજપને માટે. તો ભાજપે ભૂતકાળમાં ચૂંટણી ઢંઢેરાઓમાં કરેલા કેટલાક વાયદા એવા પણ છે જે આજ સુધી પૂરા નથી થયા. ખેડૂતો માટે ડાર્ક ઝોન હટાવવાની વાત હોય કે પછી કપાસના ટેકાના ભાવ આપવાની વાત હોય, જે તે સમયે ભાજપ આ મુદ્દે મોટી મોટી જાહેરાતો કરી ચૂક્યું છે. નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કપાસના 1400 રૂપિયા ભાવ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ રૂપાણી સરકાર માત્ર 800 રૂપિયા જ ટેકાના ભાવની જાહેરાત કરી ચૂકી છે. તો ભ્રષ્ટાચારના બનાવો પણ સમયાંતરે સામે આવતા રહે છે. 20 વર્ષના ભાજપના શાસન છતાં કેટલાક મુદ્દાઓ પર કોઈ કામ થયું નથી, આ વાત ભાજપને નડી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સીનો પરચો મળી ચૂક્યો છે, તો વળી સરકાર પણ એન્ટી ઇન્કમ્બન્સી બને તેટલી ઓછી કરવાનો પ્રયત્ન કરી ચૂકી છે. ફિક્સ પગારદારોને પગાર વધારો, 7મા પગાર પંચનો અમલ, પૂરમાં રાહત કામગીરી દરમિયાન સહાયમાં વધારો કરીને સરકાર એન્ટી ઇન્કમ્બન્સી ખાળવાનો પ્રયાસ કરી ચૂકી છે. પરંતુ મહત્વની વાત એ છે કે ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી મુખ્યમંત્રી અને હવે દેશના વડાપ્રધાન પદ સુધીની વટભેર સફર પૂરી કરનારા નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાં નથી. એ વાત જગજાહેર છે કે નરેન્દ્ર મોદીના 14 વર્ષના શાસનમાં દરેક ચૂંટણીમાં ભાજપ મોદી લહેર કે મોદી કરિશ્માથી જ જીતતી આવી છે, ત્યારે આ વખતે ભાજપ પાસે કોઈ એક ચહેરો નથી જેના નામ પર ચૂંટણી લડી શકાય, એટલે ભાજપ માટે સ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી છે. ન મોદી છે, ન અમિત શાહ છે, અને 150 બેઠકો જીતવાનું ટાર્ગેટ છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. પાટીદારોને ઓબીસી વોટ બેંકની નારાજગી, એન્ટી ઇન્કમ્બન્સીનો ડર, આ તમામ પરિબળોને જોતા આગામી વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરેલી હશે તે નિશ્ચિત છે. સત્તાની શતરંજમાં નવી બાજી અને નવી ચાલ સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.